કેમ છો મિત્રો? એક સાચી વાત કહું, આ ચેનલ દ્વારા તમારી સાથે વાત કરવાનો જે મોકો મળે છે ને, તે બદલ ખૂબ જ આનંદ આવે છે. હું સમીપ ગાંધી, આપણી આ ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો આપેલું વાક્ય ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળમાં હોય તો તેના ક્રિયાપદમાં કેવી રીતે ફેરફાર થાય છે એનો અભ્યાસ આપણે આ સેશનમાં આજે કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કેવી રીતે બનાવવું? સામાન્ય રીતે જો ક્રિયાપદના મૂળરૂપને છેડે આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે, એટલે કે વોક, ચાલવું, વોકિંગ કરશો, એક્સેપ્ટ, સ્વીકારવું, એક્સેપ્ટિંગ કરશો, એલાવ, પરવાનગી આપવી, અલાવિંગ કરવું પડશે, તો મિત્રો ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે. રીડ, વાંચવું એટલે રીડિંગ કરવું પડે, સિંગ એટલે ગાવું, કોને ન ગમે, સિંગિંગ કરવું પડશે, એન્ટર એટલે દાખલ થવું, પ્રવેશ કરવો, પાછળ આઈએનજી પ્રત્યે લાગશે, એન્ટરિંગ થશે એનું, ટીચ, શીખવવું, જેનું ટીચિંગ થાય છે, કાઉન્ટ, ગણવું, આઈએનજી પ્રત્યે લગાવતા કાઉન્ટિંગ થાય છે, કેચ, પકડવું, પાછળ આઈએનજી પ્રત્યે લાગશે, એનું કેચિંગ થશે, ટેલ એટલે કહેવું, જેનું ટેલિંગ થાય છે, વોચ, જોવું, વોચિંગ, પાછળ આઈએનજી પ્રત્યે લાગશે, અને એક્ટ એટલે વર્તવું, કોઈ ક્રિયા કરવી, એનું થશે એક્ટિંગ. તો પહેલો નિયમ સમજાઈ ગયો. સામાન્ય રીતે ક્રિયાપદના મૂળરૂપને છેડે આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે. હવે જો ક્રિયાપદના છેડે ઈ પ્રત્યય હોય અને તેનો ઉચ્ચાર કરવામાં આવતો ન હોય તો ઈનો શું કરવાનો? લોપ કરવાનો. લોપનો અર્થ ઈને દૂર કરવાનો, અને ત્યાર પછી આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે. જેમ કે પહેલું આપણે ક્રિયાપદ જોઈએ ટેક, તો કે પછી ઈ આપેલો છે પણ આપણે ઈનો ઉચ્ચાર કરતા નથી, આને આપણે ટેક બોલીએ છીએ, ક બોલીએ છીએ, આને આપણે ટકે કે ટાકે એવું બોલતા નથી, તો ઈનો શું થશે? લોપ થશે, એટલે ઈ નીકળી જશે અને પાછળ આપણે પ્રત્યે લગાવીએ છીએ આઈ એન જી, તો ટેકનું શું થાય મિત્રો? ટેકિંગ થાય. બેક એટલે શેકવું, તો ઈ પ્રત્યે નીકળી જશે, એનું શું થશે? બેકિંગ થશે. ગીવ એટલે આપવું, ઈ પ્રત્યે નીકળી જાય, ગીવિંગ થશે. ડાન્સ સ બોલીએ છીએ, ઈનો ઉલ્લેખ કરતા નથી, એનો ઉચ્ચાર કરતા નથી, તો ડાન્સનું શું થશે? ડાન્સિંગ થશે. ડેકોરેટ એટલે શણગારવું, ડેકોરેટિંગ થાય. સેલિબ્રેટ ઉજવવું, સેલિબ્રેટિંગ થશે, ઈ પ્રત્યે નીકળી જશે. સ્માઇલ સ્મિત આપવું, સ્માઇલિંગ થશે. ચેઝનો મતલબ પીછો કરવો, ઈ પ્રત્યે નીકળી જશે, ચેઝિંગ થશે. અરાઈવ વ બોલીએ છીએ આપણે, ઈ પ્રત્યે નીકળી જાય, આવી પહોંચવું, જેનું થશે અરાઈવિંગ. કમ મ બોલીએ છીએ આપણે, તો ઈ પ્રત્યે નીકળી જશે, એનું કમિંગ થશે. ડ્રાઈવ હંકારવું, ગાડી ચલાવી, ઈ પ્રત્યે નીકળી જાય, ડ્રાઇવિંગ થશે. ઇન્વાઇટનું થશે ઇનવાઇટિંગ. પડી મિત્રો સમજ? જો ક્રિયાપદના છેડે એક વ્યંજન આપેલો હોય અને તેની પૂર્વે એક જ સ્વર આપેલ હોય તો ત્યારે વ્યંજનને શું કરવાનો? બેવડાવવાનો, એટલે કે એને ડબલ કરવાનો, અને ત્યાર પછી આપણે આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે. પણ મિત્રો, જો ક્રિયાપદને અંતે ડબલ્યુ, એક્સ અને વાય પ્રત્યય હોય ને, તો તેને બેવડાવવાનું નહીં. થોડા ઘણા અપવાદ ઇંગ્લિશમાં યાદ રાખવા પડશે અને પ્રેક્ટિસ કરવાથી એ સમજાઈ પણ જશે. તો પહેલું જોઈએ બીએટી પેટ એટલે રમવું. ક્રિકેટ તો બધા રમો છો, તો અંતમાં શું આવ્યું? ટી. ટી શું છે? એક વ્યંજન છે, તો ટીની આગળ શું આવ્યું? એ. એક સ્વર આવ્યો, તો વ્યંજન એટલે કે ટી બેવડાય, એને ડબલ કરવો પડે, એટલે ડબલ ટી થાય, અને ત્યાર પછી કયો પ્રત્યય લાગે? આઈએનજી. એ જ પ્રમાણે સ્ટોપ,
तो स्टॉप क्रियापद ने अंते आवे छे पी, तो पी ना पहला आव्यु ओ एक स्वर छे, तो पी ए व्यंजन ने बेवड़ावू पड़े એટલે સ્ટોપિંગમાં ડબલ પી થાય. એ જ પ્રમાણે કટનું થશે કટિંગ, કટ એટલે કાપવું. ક્લેપ તાલીઓ પાડવી, ક્લેપિંગ થશે. પુટ એટલે મૂકવું, પુટિંગ થશે. ટ્રાવેલ મુસાફરી કરવી, ડબલ એલ થશે, ટ્રાવેલિંગ થશે. બિગિન શરૂ કરવું, ડબલ એન થશે, બિગિનિંગ થશે. પ્રિફર પસંદ કરવું, તેનું પ્રિફરિંગ થશે. કંટ્રોલ અંકુશમાં રાખવું, કંટ્રોલિંગ થશે. બેક ભીખ માંગવી, કોઈ જગ્યાએ આજીજી કરવી, જેનું બેગિંગ થશે. ટેપ ટકોરો મારવો, જેનું થશે ટેપિંગ. રબ એટલે ઘસવું. બી આવ્યો, આગળ માત્ર એક જ સ્વર યુ આવે છે, જેનું થાય રબિંગ. સમજ પડી ને? હવે જો શબ્દનો છેવટનો ઉચ્ચાર ભારપૂર્વક કરવામાં ન આવે ત્યારે તે વ્યંજનને બેવડાવો નહીં. તમને વિદ્યાર્થીઓ થશે, સર કેટલા બધા રૂલ્સ યાદ રાખવાના? અરે આ શીખીએ છીએ એટલા માટે. એક બે વાર તમારી પ્રેક્ટિસ થશે ને પછી આપોઆપ તમને યાદ રહી જશે. તો પહેલું લિસન, આપણે નનો બહુ ભારપૂર્વક ઉચ્ચાર કરતા નથી. લિસન માત્ર શું આવશે? આઈએનજી, લિસનિંગ. ખ્યાલ આવ્યો? ભલેને લિસનમાં આ ક્રિયાપદના અંતે એન એટલે કે વ્યંજન આવે છે, એ પહેલા માત્ર એક જ સ્વર છે, છતાં પણ અહીંયા વ્યંજન બેવડાતો નથી. હેપન બનવું, થવું, એ જ પ્રમાણે શું થશે? એનું હેપનિંગ થશે. ઓપન ખુલ્લું કરવું, ઓપનિંગ થશે. વિઝિટ મુલાકાત લેવી, વિઝિટિંગ. વર્શિપ પૂજવું, કોઈને ભજવું, વર્શિપિંગ. વોમિટ ઉલટી થવી, વોમિટિંગ થશે. ખ્યાલ આવે છે ને મિત્રો? આ દરેકે દરેક ક્રિયાપદના અંતમાં વ્યંજન છે, એ પૂર્વે એક સ્વર છે, પણ વ્યંજન બેવડાતો નથી. હવે જો ક્રિયાપદના છેડે એક વ્યંજન આપેલો હોય અને તેની પૂર્વે બે સ્વર આપેલો હોય, હવે બે સ્વર આવશે તો ફક્ત આઈએનજી પ્રત્યે જ લગાડવામાં આવે છે. ફરી વખત, છેડે એક વ્યંજન, એની પૂર્વે એની આગળ બે સ્વર. સ્લીપ એટલે સૂઈ જવું. તમે જોઈ શકો છો કે સ્લીપ ક્રિયાપદના અંતે એક વ્યંજન પી છે, પરંતુ એની પૂર્વે બે ડબલી આપેલા છે, એટલે કે બે સ્વર આપેલા છે. તો વ્યંજન પીને બેવડાવવાનો નહીં, માત્ર શું પ્રત્યે લાગશે? આઈએનજી. તો સ્લીપનું થશે સ્લીપિંગ. ક્લીન એનું થશે ક્લીનિંગ, સફાઈ કરવી. વેટ એટલે રાહ જોવી, એનું થશે વેટિંગ. ચીટ કોઈને છેતરવું, દિલથી પણ ભૂલથી પણ કોઈને છેતરતા નહીં, દિલ હંમેશા સાફ રાખજો તમારો, ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે. તો ચીટનું થાય છે ચીટિંગ. બ્રેક તોડી નાખવું, બ્રેકિંગ થશે. ડિફીટ હરાવવું, ડિફીટિંગ થશે. ઈટ કંઈક ખાવું, ઈટિંગ. રેન વરસાદ પડવો, જેનું થાય છે રેનિંગ. સીલ એટલે કોઈને મહોર મારી દે, એનું થશે સીલિંગ. બ્લીડ એટલે લોહીનું વહેવું, જેનું થાય છે બ્લીડિંગ. ફીલ લાગણી, કંઈક અનુભવવું, જેનું થશે ફીલિંગ, માત્ર આઈએનજી પ્રત્યે લાગશે. અને ડ્રીમ એટલે સ્વપ્ન જોવા. સ્વપ્ન જોવા કોને ન ગમે, માત્ર પાછળ પ્રત્યે લાગશે આઈએનજી, એનું થાય છે ડ્રીમિંગ. મિત્રો સમજ પડી ને આ નિયમમાં પણ? હવે જો ક્રિયાપદના છેડે વાય પ્રત્યય આપેલો હોય, વાય પ્રત્યય, તો ફક્ત આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. કેવી રીતે? સે એટલે કહેવું, તો વાય પ્રત્યય છે તો માત્ર શું થશે? એનું સેઇંગ થશે. સ્ટે એટલે રોકાવું, સ્ટેઇંગ. બાય ખરીદવું, જેનું થાય છે બાઇંગ. પ્રે પ્રાર્થના કરવી, જેનું થશે પ્રેઇંગ.
ડ્રાય એટલે સુકાવવું, ડ્રાઈંગ, ફ્રાય એટલે તળવું, ફ્રાઈંગ થશે. દરેક ક્રિયાપદના અંતે વાય હોવાથી આઈએનજી પ્રત્યય લગાવીએ છીએ. ફ્લાય ઉડવું, જેનું થાય છે ફ્લાઇંગ. ટ્રાય પ્રયત્ન કરવો, જેનું થશે ટ્રાઈંગ. તમારે પ્રયત્ન કરવો જ પડશે. વરી ચિંતા કરવી, વાય આવ્યો, પ્રત્યય લાગશે આઈએનજી, જેનું થશે વરિંગ. રિપ્લાય પ્રત્યુત્તર આપો, રિપ્લાઇંગ. સ્ટડી અભ્યાસ કરો, તમે દિલથી અભ્યાસ કરજો, વાયની પાછળ આઈએનજી પ્રત્યે સ્ટડિંગ થાય. સ્પ્રે એટલે છંટકાવ કરવો, વાય પ્રત્યે આવ્યો, શું થશે એનું? સ્પ્રેઇંગ થશે. ઓકે, હવે જો ક્રિયાપદના છેડે આઈઈ પ્રત્યય આપેલો હોય તો આઈઈને દૂર કરવાનું, એની જગ્યાએ શું મૂકવાનું? વાય કરીને આઈએનજી પ્રત્યય લગાડવામાં આવે છે. કેવી રીતે? તો ડાઈ એટલે મૃત્યુ પામવું. તો ક્રિયાપદના છેડે શું આવ્યું? આઈ ઈ આવે છે, તો આઈ ઈને શું કરવું પડે? દૂર કરવું પડે, ને એની જગ્યાએ શું મૂકવું પડે? વાય. તો ડી વાય, અને ત્યાર પછી પ્રત્યય કયો લાગે? આઈએનજી. તો ડાઈનું શું થશે? ડાઈંગ થશે. એ પ્રમાણે ટાઈ એટલે બાંધવું. આઈ પ્રત્યયને દૂર કરો, વાય પ્રત્યય મૂકો, જેનું થશે ટાઈંગ. લા એટલે પડેલું, તો આઈ પ્રત્યય નીકળી જશે, લાઈંગ એટલે શું આવશે? પડી રહેલું. ખ્યાલ આવ્યો? તો મિત્રો, તમને સરસ રીતે સમજાઈ ગયું ને? હવે આવનારા સેશનમાં આપણે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરીશું. અરે હા, શું તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી? તો વળી રાહ શેની જુઓ છો? આજે સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે તેને શેર પણ કરો. નેક્સ્ટ સેશનમાં આપણે એક નવા ટોપિક સાથે ફરી મળીએ. ટિલ ધેન, ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ. બાય. થેન્ક યુ.